Hello students, standard 8, subject English, unit 5, video number 2. આ વિડીયોમાં આપણે બાકીના જે પાઠ છે આપણો મુખ્ય પાઠ એની વાત કરીશું. આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટીઝની વાત કરી હતી. હવે પાઠ છે મુખ્ય, જો એક્ટિવિટી 2, અ ડાયલોગ વિધિન અ ડાયલોગ, સંવાદની અંદર સંવાદ, વિધિન એટલે અંદર, સમાવિષ્ટ, સામેલ. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ધનુષ અને રાઘવ સારા મિત્રો છે. દે આર સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 8 લાઇક યુ. તમારી જેમ જ 8મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. બોથ આર ઓન ધ પ્લે ગ્રાઉન્ડ, અને બંને જણા રમતના મેદાન ઉપર છે. રાઘવ, I am hungry. Let's go to my uncle's home. He's just next to the street, said Dhanush. Dhanush said Raghav. Hey Raghav, I'm hungry. Let's go to my uncle's house. Which is near the house of this area. Yeah, I know. Yeah, I know. Even I remember the taste of your uncle's cheese. I mean, your uncle's made wangi's taste. રિયલી ધનુષ, હી ઇઝ વેરી ગુડ કુક. ખરેખર ધનુષ એ ખૂબ સારા રસોઈયા છે, રાઘવ એનો જવાબ આપ્યો. ધે વેર ઓન ધેર વે ટુ ધનુષ અંકલ્સ હોમ. હવે બંને જણા, બંને તેઓ ધનુષના કાકાના ઘર તરફ હતા, જતા હતા. ધે વેન પાસ્ટ અ ટી સ્ટોલ. ત્યારે તેઓ એક ચાની કીટલી બાજની બાજુમાંથી પસાર થયા. રેડિયો ભિંડી વોઝ ઓન, ત્યારે રેડિયો ભિંડી વાગી રહ્યો હતો. સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યર ફ્યુચર, એ રેડિયો ભિંડી પર આવું કંઈક લખેલું સંભળાયું. તમારા સેવ મની વિથ અવર બેંક, તમારું સેવિંગ્સ અમારી બેંકમાં બચત કરો અને તમારા ભવિષ્યને સલામત કરો, આવું કંઈક જાહેરાત એમણે સાંભળી. સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી. રેડિયો ભિંડી પર આવી કંઈક જાહેરાત આવી હતી. એટલે રાઘવ પૂછે છે, ધનુષ કહે છે, રાઘવ આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. કે રાઘવ, મારે બેંકમાં ખાતું ખોલાવવું છે. વાય, રાઘવ આસ્ક, રાઘવ પૂછ્યું, કેમ તારે ખાતું કેમ ખોલાવવું છે? તો જવાબ આપે છે, બીકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની, આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. કારણ મેં કેટલાક પૈસા બનાવ્યા છે, બચાવ્યા છે, ખિસ્સા ખર્ચીના પૈસા મમ્મી પપ્પા આપ્યા હોય, પોકેટ મની, એમાં બચાવ્યા છે અને હું એને ડિપોઝિટ કરવા માગું, એને રોકવા માગું છું. ઇટ્સ એ ગુડ આઈડિયા, એ સારો વિચાર છે. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન, મારે પણ ખાતું ખોલાવવું છે. વી વિલ ગો ટુગેધર, આપણે બંને સાથે જઈશું. ધનુષે કહ્યું, ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક? આસ્ક રાઘવ. રાઘવ પૂછ્યું, તને બેંકનું સરનામું ખબર છે? નો, બટ માય ફાધર હેઝ એન અકાઉન્ટ વિથ ધ બેંક, હી એડ ઇટ. તો ધનુષ કહે છે, ના, પણ મારા પપ્પાને એ બેંકમાં ખાતું છે. ઇટ ઇઝ અ નેશનલાઇઝ બેંક, એક રાષ્ટ્રીયકૃત બેંક છે, પ્રાઇવેટ બેંક પણ હોય, બરાબર, આ રાષ્ટ્રીયકૃત SBI છે, બરાબર, SBI, CBI, બેંક ઓફ બરોડા, એ બધી રાષ્ટ્રીયકૃત બેંક કહેવાય. જ્યારે HDFC, એક્સિસ, એ બધી પ્રાઇવેટ બેંક કહેવાય. ફાઇન, ધેન વેન શેલ વી ગો ધેર? રાઘવે પૂછ્યું, તો આપણે ત્યાં ક્યારે જઈશું? વી શેલ ગો ધેર ઓન નેક્સ્ટ ટ્યુઝડે, ધનુષ રિપ્લાય. ધનુષે જવાબ આપ્યો કે આપણે આવતા મંગળવારે જઈશું. પ્રશ્ન ચિહ્ન કાઢી નાખજો, હા, ભૂલ છે ચોપડીમાં. બટ હુ વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન એકાઉન્ટ? રાઘવે પૂછ્યું, આપણને બેંકનું એકાઉન્ટ ખોલવામાં, ખાતું ખોલવામાં કોણ મદદ કરશે? માય અંકલ વિલ કમ વિથ અસ, ધનુષે, મારા કાકા જોડે આવશે. દે એન્ટર ધ હાઉસ. આમ બોલતા બોલતા, વાતો કરતા કરતા તેઓ ઘરમાં દાખલ થાય છે. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. ત્યારે મનુભાઈ એમના કાકા, પેલા ધનુષના કાકા, છાપું વાંચી રહ્યા છે, વાંચી રહ્યા હતા. બંને જણા ગયા. હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક.
કાકા, અમે બેંકમાં ખાતું ખોલાવવા માગીએ છીએ. વી નીડ યોર હેલ્પ, જેના માટે તમારી જરૂર છે, ધનુષે કહ્યું. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ. સારું, હું તમને ચોક્કસ મદદ કરીશ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક, હું તમારી સાથે બેંક પણ આવીશ, મનુભાઈએ કહ્યું. આફ્ટર સમ ટાઈમ રાઘવ સ્વિચ ઓન ધ ટેલિવિઝન. થોડી વાર પછી રાઘવે ટીવી ચાલુ કર્યું. દેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન ઉપર એક જાહેરાત આવી. ડોનેટ ઓ પોઝિટિવ બ્લડ ઇમિડિયેટલી. કોન્ટેક્ટ 0383838 9555. તાત્કાલિક ઓ પોઝિટિવ લોહીની જરૂર છે અથવા દાન કરવાની જરૂર છે. દાન કરો, રક્તદાન કરો, ઓ પોઝિટિવ. એમ એટલે પેલો ધનુષ પૂછે છે, વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ? આ ઓ પોઝિટિવ શું છે? ઇટ ઇઝ ધ નેમ ઓફ એ બ્લડ ગ્રુપ. બ્લડ ગ્રુપનું નામ છે, સેડ મનુભાઈ. મનુભાઈએ જવાબ આપ્યો. વાય ડુ દે નીડ બ્લડ અંકલ? સેડ ધનુ, ધનુષે પૂછ્યું, તેમને લોહીની જરૂર કેમ છે? પરહેપ સમવન નીડ્સ ઇટ, કદાચ કોઈને જરૂર હશે. દેર મે બી અ સર્જરી, કોઈ ઓપરેશન કર્યું હોય, શસ્ત્રક્રિયા કરી હોય તો કદાચ જરૂર પડે. બટ અંકલ, વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રાઘવે પૂછ્યું. અંકલ, તમે કેમ નથી મદદ કરી શકતા એમને? નો, આઈ કાન નોટ. ના, હું ન કરી શકું. બિકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ. કારણ મારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે, અંકલે જવાબ આપ્યો. અંકલ, નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. કાકા, હવે અમારો કાર્ટૂન શોનો સમય થયો છે. રાઘવ એ નેવર મિસ ઇટ. રાઘવ હું કદી ચૂકી ચૂકતા નથી. કેન વી વોચ ઇટ? શું અમે તે જોઈ શકીએ? સેડ ધનુ, ધનુષે કહ્યું. ઓફકોર્સ, હા હા, અલબત્ત, ચોક્કસ. ઇન ધ મીન વાઇલ, દરમિયાન, આઈ વિલ પ્રિપેર સમ સ્નેક ફોર બોથ ઓફ યુ. હું તમારા બંને માટે થોડો નાસ્તો બનાવીશ. અંકલ, યુ આર સચ અ કેરિંગ પર્સન, રાઘવ સેડ. રાઘવે કહ્યું, અંકલ, કાકા, તમે બહુ જ સાર સંભાળવાળા, કાળજીવાળા વ્યક્તિ છો. બોથ ધ બોયઝ વોચ ધ કાર્ટૂન શો. બંને છોકરાઓ કાર્ટૂન શો જોયો. ધ શો એન્ડેડ. શો પૂરો થયો. મનુભાઈ કેમ વિથ અ સ્વીટ સ્નેક્સ, અને મનુભાઈ નાસ્તા સાથે આવ્યા. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? અંકલ અંકલે પૂછ્યું. તમને કાર્ટૂન શો મજા પડી? માણ્યો? જોયો? યસ, વી ડીડ. હા, અમે જોયો, માણ્યો. હિયર આર યોર સ્નેક્સ. આ તમારો નાસ્તો. હેવ ધેમ. નાસ્તો કરો. એન્ડ ટેલ મી હાઉ ધે આર. અને નાસ્તો કેવો છે મને જણાવો. ડિલિશિયસ એઝ ઓલવેઝ. હંમેશની જેમ સ્વાદિષ્ટ. ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ. બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક. નાસ્તો ચાખ્યા બાદ બંનેએ કહ્યું, થેન્ક યુ માય ચાઇલ્ડ્રન. બાળકો, તમારો આભાર. એન્જોય ધ સ્નેક. નાસ્તાની મજા માણો. આઈ રીડ ધ ન્યૂઝ પેપર. હું સમાચાર પત્ર વાંચું છું, અખબાર વાંચું, છાપું વાંચું છું. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝ પેપર અને મનુભાઈ છાપું વાંચે છે. હે બોયઝ, હિયર સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, સેડ મનુભાઈ. મનુભાઈ કે વાર્તા વાંચતા કહે છે, અરે છોકરાઓ, તમારા માટે એક સરસ મજાના રસપ્રદ સમાચાર છે. વોટ ઇઝ ઇટ? ધનુષ ધનુષે પૂછ્યું. શું છે તે? રીડ ઇટ યોર સેલ્ફ, જાતે જ વાંચી લો, રિપ્લાઇડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું. બોથ રીડ એન એડવર્ટાઇઝ. બંને જણા એક જાહેરાત વાંચે છે. આ એક જાહેરાત છે. બરાબર, યંગ વર્લ્ડ ઓન ધ સ્પોર્ટ પેઇન્ટિંગ કોમ્પિટિશન, મેજિક ઓફ હેન્ડ્સ ફોર 6 to 8 સ્ટાન્ડર્ડ. કમ પેઇન્ટ યોર ઓન કલરફુલ વર્લ્ડ. જુદી જુદી વાત છે. 16 માર્ચ, 22 માર્ચ, 29 માર્ચ, 4 એપ્રિલ. ઝોન છે સાઉથ, નોર્થ, મિડલ વેસ્ટ, સુરત, પાટણ, અમદાવાદ, રાજકોટ. સ્થળ જગ્યાએ ટાઈમ 10 AM to 1 PM. થીમ એટલે વિષય, સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર, એવો વિષય છે ચિત્રનો. એટ્રેક્ટિવ પ્રાઇઝ ટુ વન, જીતવા માટેના આકર્ષક ઇનામો પણ છે. ફર્સ્ટ પ્રાઇઝ 1 week એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ. સેકન્ડ પ્રાઇઝ 3 week વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ નાર્તી નરેન. થર્ડ પ્રાઇઝ 1 day ટ્રેકિંગ કેમ્પ. અને 100 કોન્સોલેશન પ્રાઇઝિસ. એન ઇઝેલ વિથ ફ્રાય બ્રશીસ. ઇઝેલ એટલે જે પેઇન્ટિંગ કરતા હોય, પેઇન્ટિંગ જેની પર મૂકીને કામ કરે ઊભા ઊભા, એ ઇઝેલ કહેવાય. ગોળી, એક ટૂંકમાં ગોળી કહેવાય. ત્રણ, બે પગવાળી, ત્રણ પગવાળી, આ એવી ગોળી લાકડાની. અને 3D સર્ટિફિકેટ્સ પણ, બધાને 3D સર્ટિફિકેટ. આ એક જાહેરાત આપી, બરાબર, પેઇન્ટિંગ કોમ્પિટિશનની, યંગ વર્લ્ડ .org દ્વારા આપવામાં આવી છે, એની વાત કરી. એટલે પેલા વાંચીને કહે, વાવ, ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. આ તો બહુ જ આકર્ષક ઘટના બનાવ છે.
અથવા ઇવેન્ટ છે, પ્રસંગ છે. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? ધનુષ, તું એમાં જોડાઈશ, ભાગ લઈશ? રાઘવે પૂછ્યું. શ્યોર, વોટ અબાઉટ યુ? શ્યોર શ્યોર, ચોક્કસ, તારું શું છે? ધનુષે પૂછ્યું. આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, હું પણ ભાગ લઈશ, રાઘવે કહ્યું. તો આ રીતે અહીંયા ટૂંકમાં વાર્તા નથી, પણ જુદા જુદા ડાયલોગો છે, સિચ્યુએશન, પ્રસંગો, સ્થિતિ પ્રમાણે એની વાત કરી છે, બરાબર. એના આધારે આપણે ટેક્સ્યુઅલ જે ક્વેશ્ચન્સ છે, એક્સરસાઇઝ એ કરવી, હવે એની વાત કરીએ. જુઓ, બી, સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો ખોટા છે કે ખરા છે, જણાવો. ફરીવાર પરીક્ષામાં આપણે વાક્ય લખીશું અને પછી ટ્રુ અને ફોલ્સ લખીશું. ચોપડી નોટમાં પણ એ જ રીતે લખવાના. મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. ધનુષ વોન્ટ્સ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક બીકોઝ ઇઝ ફાધર ટોલ્ડ હિમ. ફોલ્સ, એના પપ્પાએ એવું કશું કહ્યું નથી. ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન એકાઉન્ટ. સાચું. ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ. આપણે જે કોમ્પિટિશનની વાત કરીશ એ સિંગિંગ વિશેની હતી. ઓકે, ફોલ્સ, ખોટું છે, પેઇન્ટિંગની હતી. ધ કોમ્પિટિશન ઇઝ અગેન્સ્ટ માય યંગ વર્લ્ડ. આ સ્પર્ધાનું આયોજન યંગ વર્લ્ડ દ્વારા કરવામાં આવ્યું છે. સાચું છે, બરાબર, છેલ્લે કહ્યું છે ડબલ્યુડબલ્યુ વાળું. હવે આન્સર ધ ક્વેશ્ચન, આ પ્રશ્નના જવાબ આપણે લખવાના નોટમાં. વોટ વોઝ ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી? રેડિયો ભિંડી ઉપર શું જાહેરાત થઈ હતી? તો રેડિયો ભિંડી પર હતી, શું જાહેરાત હતી જોઈએ, વાંચીએ આપણે, એમાં પાઠ શોધવો પડે. તો ધેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો મિન્ડી, સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર અવર ફ્યુચર, સિક્યોર યોર ફ્યુચર, આવી એક જાહેરાત હતી. તો તમારે આટલો જવાબ લખવાનો, બરાબર. રાઇટ ટુ એનાઉન્સમેન્ટ વિચ યુ હર્ડ ઓન એફએમ ટીવી, ટીવી પર, રેડિયો પર આવતી કોઈ પણ બે જાહેરાત વિશે લખો, તમને જે સાંભળ્યું હોય, બરાબર. ઘણી બધી આવે છે, કોઈ પણ લખજો, તમે લખી શકો. વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક? ધનુષ બેંકમાં ખાતું ખોલાવવા કેમ માગે છે? તો ધનુષ વોન્ટેડ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ વિથ અ બેંક બીકોઝ હી સેવડ સમ પોકેટ મની એન્ડ હી વોન્ટેડ ટુ ડિપોઝિટ ઇટ, કે એને કેટલાક પૈસા બચાવ્યા છે અને એને ડિપોઝિટ કરવા માગે છે, બરાબર. હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપન? એકાઉન્ટ ખોલવામાં કોણ મદદ કરશે? તો ધનુષ અંકલ મનુભાઈ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપન. વાય કુડ મનુભાઈ નોટ ડોનેટ હિઝ બ્લડ? મનુભાઈ કુડ નોટ ડોનેટ હિઝ બ્લડ બીકોઝ હિઝ બ્લડ ગ્રુપ ઇઝ ડિફરન્ટ, એમનું બ્લડ ગ્રુપ જુદું છે. વેન વિલ ધ સાઉથ ઝોન કોમ્પિટિશન, જાહેરાત હતી ને એમાં સાઉથ ઝોનની કોમ્પિટિશન ક્યારે છે? જો સાઉથ ઝોન ક્યાં છે? પહેલું 16 માર્ચ, સુરત, સરસ્વતી વિદ્યાલય. તો ત્યાં શું લખશો? ધ સાઉથ ઝોન કોમ્પિટિશન વિલ બી ઓન 16th March. વેન છે, વેનથી પ્રશ્ન એટલે સમય આપવાનો. અને વોટ ઇઝ ધ થીમ ઓફ ધ કોમ્પિટિશન? કોમ્પિટિશનનો થીમ શું હતો? સેવ એન્વાયરમેન્ટ, જો આ રહ્યો થીમ, સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર. તો સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર ઇઝ ધ થીમ ઓફ ધ કોમ્પિટિશન. ઇઝ ધનુષ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર? શું ધનુષ પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે? યસ, ધનુષ ઇઝ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર, એટલે તો સેવ કરવા માગે છે પૈસા, બરાબર. વોટ મસ્ટ યુ ડુ વિન વન વીક એનિમેશન વર્કશોપ? જાહેરાતમાં એક વીકનું એનિમેશન વર્કશોપ જીતવું હોય તો તમારે શું કરવું પડે? જુઓ, વન વીક એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ. તો વન વીક કયું છે? એટલે ફર્સ્ટ પ્રાઇઝ જરૂર જીતવું પડે તમારે. તો શું લખશો? વી મસ્ટ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ ટુ વિન વન વીક એનિમેશન વર્કશોપ. હાઉ કેન યુ ગેટ ધ એન્ટ્રી ફોર્મ? તમને એન્ટ્રી ફોર્મ કઈ રીતે મળે? તો વી કેન ગેટ એન્ટ્રી ફોર્મ બાય લોગિંગ. વી કેન ગેટ એન્ટ્રી ફોર્મ બાય લોગિંગ ઓન ટુ www.youngworld.org, બરાબર. આ રીતે આપણને એન્ટ્રી ફોર્મ મળી શકે. આ એના પ્રશ્નોના જવાબ થયા, બરાબર. આ પણ આપણે નોટમાં લખીશું. એક્ટિવિટી 3 છે, એમાં આપણે ખાલી કંઈ કરવાનું નથી, એક પોએમ છે એ આપણે નથી લખતા. હવે
અહીંયા બીકોઝનો જવાબ છે. પ્લે ઇન પેર આસ્ક ક્વેશ્ચન એન્ડ પાર્ટનર વિલ આન્સર. તમે પ્રશ્ન પૂછો એનો જવાબ આપશે સામેવાળો. આટલા આટલા પ્રશ્નો છે. વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? બીકોઝ. તો આમાંથી કહો જવાબ બીકોઝ. જો આ ઉદાહરણ છે, વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? બીકોઝ હી હેડ પેઇન ઇન ધ એન્કલ. તો તમારે બીકોઝ અહીંયા છેલ્લી લાઈન, હી હેડ પેઇન ઇન ધ એન્કલ. બે શબ્દો ઉમેરવા, બે ત્રણ શબ્દો ઉમેરવા, પણ એટલું જોડવા નથી, વચ્ચે કોઈ શબ્દો ઉમેરવાના છે. એ રીતે અહીંયા તમારે બીકોઝથી જવાબ આપવાના છે. બરાબર. બાય વાય ડીડન્ટ રાની સિંગ ઇન કોમ્પિટિશન? કેમ ગાયું નહીં ગીત? બીકોઝ સી હેડ સોર થ્રોટ. બરાબર. એ સોર થ્રોટ એટલે ગળું ખરાબ હતું એમ. વાય ડીડન્ટ યુ પ્લે ચેસ? તમે ચેસ કેમ ના રમ્યા? વી ડોન્ટ નો હાઉ ટુ પ્લે. કેવી રીતે રમવું ખબર નથી. વાય ડેન્ટ યુ બાય બાઇસિકલ? તમે બાઇસિકલ કેમ ના ખરીદી? બીકોઝ વી હેડ નો મની, પૈસા નહોતા. વાય ડીડન્ટ ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી? ફેક્ટરીમાં કામદારો કેમ ન ગયા? બીકોઝ દે વેર ઓન સ્ટ્રાઇક, તેઓ હડતાલ પર હતા. વાય ડીડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ સિનેમા? તમારો મિત્ર સિનેમામાં કેમ ન ગયો? બીકોઝ હી ડીડન્ટ ગેટ ટિકિટ, એમને ટિકિટ મળી નહીં. એન્ડ વાય ડીડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ? કેમ અરેબિયન નાઇટ નામનું પુસ્તક ન ખરીદ્યું? બીકોઝ શી હેડ ઓલરેડી રેડ ધ બુક, એણે પહેલેથી વાંચેલું હતું. આ રીતે જવાબ અહીંયા આપણે લખવાના છે, એટલે આપણે નોટમાં લખવાના છે. એ જ રીતે તમારે બીજો સેટ તમારી જાતે પૂરો કરવાનો છે. બરાબર. વાય વેર ધ ચિલ્ડ્રન હેપી? બીકોઝ દે હેડ વેકેશન ઇન ધ સમર. આ રીતે જવાબ તમારે આપવાના છે. ઓકે, આ જાતે કરજો. તો અહીંયા એક્ટિવિટી 4 જોઈએ. એમાં ડુ અને એટલે તો જાહેરાત કશું કરવાનું નથી, ખાલી આપણે બહારગામ જતા હોય ત્યારે મમ્મી પપ્પા સલાહ આપતા હોય એવી સલાહ આપી છે કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એની વાત છે. એ વાંચી લેજો. બરાબર. ડાયલોગ પછી કમ્પ્લીટ કરવાનો છે, એ નથી કરવાનો આપણે, ડાયલોગ નથી કરતા જાતે. ઓકે. પછી એક્ટિવિટી 5 નોટિસ આપી છે. ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન, આંતરિક શાળાકીય સ્પર્ધાની વાત છે. સરસ્વતી વિદ્યાલય ઇન્વિટેશન આમંત્રણ પત્રિકા છે. વી આર પ્લેઇંગ ધ ફાઇનલ ઓફ ધ ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ અગેન્સ્ટ ભારતીય વિદ્યાલય. ડે 28 માર્ચ, ટાઈમ 8:30 AM, વેન્યુ મોટેરા સ્ટેડિયમ. ફ્રેન્ડ્સ કમ ઇન લાર્જ નંબર ટુ ચીયર અપ અવર ટીમ. કેપ્ટન દ્વિજા, પ્રિન્સિપલ એસ કે પટેલ. આ એક ઇન્વિટેશન આમંત્રણ પત્રિકા છે. એના પરથી CR તમારા ક્લાસ રિપ્રેઝેન્ટ મોનિટર જે કહેવાય એ વાંચે છે. બરાબર. ડિયર ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ. વી હેવ એન ઇન્વિટેશન ફોર ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ. ઇટ વિલ બી અગેન્સ્ટ ભારતીય વિદ્યાલય. ઇટ વિલ બી ઓન 28 માર્ચ. ધ વેન્યુ ઇઝ મોટેરા સ્ટેડિયમ. ધ ફાઇનલ વિલ સ્ટાર્ટ એટ 8:30 AM. અવર પ્રિન્સિપલ એન્ડ કેપ્ટન હેવ ઇન્વાઇટેડ ઓલ ઓફ અસ. ફ્રેન્ડ્સ, વી મસ્ટ ગોઝ ટુ ચીયર અપ અવર ટીમ. રવિ એન્ડ દિશા, યુ વિલ ગો ટુ પ્લે. ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ અસ. આનું વિવરણ કર્યું, આખી વાત ડાયલોગ લખ્યો. એ જ રીતે તમારે આવું જ એક કાર્ડ સાયન્સ મેથ્સ એક્ઝિબિશનનું તમારી સ્કૂલમાં રાખ્યું છે એના વિશેની નોટિસ લખવાની છે. બરાબર. તમારી સ્કૂલનું નામ લખશો ઉપરની જેમ જ, પછી ઇન્વિટેશન, પછી VR ઓગેન શું લખશો? સાયન્સ મેથ્સ એક્ઝિબિશન આ રીતે ઇન અવર સ્કૂલ શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ, જે લખતા હોય. ડે, ટાઈમ, વેન્યુ. ડે એટલે સમય, દિવસ લખજો, ટાઈમ લખજો, વેન્યુ સ્થળ લખજો, ક્યાં ક્યાં કઈ કઈ એટ્રેક્શન્સ છે એ લખજો. રીચ ધ અનરીચ એવું ટાઇટલ છે એનું. કેપ્ટનનું નામ લખજો, કેપ્ટનને બદલે ત્યાં તમારે મોનિટર કરી દેવાનું, પ્રિન્સિપાલ લખજો. ઓકે. આ રીતે તમારે જાતે અને બનાવવાની છે. જે રીતે ક્લાસ મોનિટર તમારું વાંચ્યું હતું એ જ રીતે તમારે ફકરો અહીંયા લખવાનો છે. અહીંયા લખવાનું એટલે આપણે નોટમાં લખીશું. જે તમે મેથ સાયન્સ એક્ઝિબિશન વિશેનો ફકરો વાંચશે એ વિગતો પરથી તમારે ફકરો તમારી નોટમાં લખવાનો છે. બસ આટલું કામ છે. એક્ટિવિટી 5 આપણે નથી કરતા. હવે એક્ટિવિટી 6, એમાં ભાવિન અને અલ્પા વચ્ચે વાત છે. ભાવિન ઇઝ 20 યર્સ ઓલ્ડ. હિઝ હાઇટ ઇઝ 164 સેમી. વેઇટ 65 કેજી. લેન્થ ઓફ હિઝ હેર ઇઝ 35 સેમી.
હિઝ ફેમિલી હેઝ 4 મેમ્બર, હી હેઝ 12. ને આ ભાવિનની વાત, એ જ રીતે અલ્પાની વાત છે. અલ્પા ઇઝ 90 યર્સ ઓલ્ડ, હર હાઇટ ઇઝ 162 સેમી, વેઇટ ઇઝ 55 કેજી, લેન્થ ઓફ હર હેર ઇઝ 65 સેન્ટીમીટર, હર ફેમિલી હેઝ 5 મેમ્બર, શી હેઝ 12 ફ્રેન્ડ્સ. તો અહીંયા બંને વાક્યો આપણે ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. ભાવિન ઇઝ ઓલ્ડર દેન અલ્પા, અલ્પા 19 વર્ષની, ભાવિ 20 વર્ષની, એટલે ઓલ્ડર દેન અલ્પા થયું. ઓકે, તો અલ્પા ઇઝ યંગર દેન ભાવિન, તો અલ્પા ભાવિન કરતાં નાની છે. તો બે વાક્યો એ થઈ ગયા. પછી હાઈટ, તો ટોલ લખીશું. તો ભાવિન ઇઝ ટોલ છે ને, બરાબર. તો ભાવિન ઇઝ ટોલર દેન અલ્પા, અલ્પા ઇઝ શોર્ટર દેન ભાવિન. આ રીતે બીજું વાક્ય તો વેઇટ, વજન, વજનમાં કોણ છે, 65 છે ને પહેલાંનું 55 છે, તો પેલો ફેટ કહેવાય, ફેટ અને થીન. તો મિત્રો અહીંયા જે શબ્દો આપે છે, ઓલ્ડ, યંગ, ટોલ, શોર્ટ, હેવી, લાઇટ, લોંગ, શોર્ટ, સ્માર્ટ, સ્મોલ અને લાર્જ, એના પરથી એ પ્રકારના વાક્યો તમારે બનાવવાના. એકમાં ટોલ આવશે તો બીજામાં શોર્ટ આવશે, ફેટ આવશે તો થીન આવશે, બરાબર. એ રીતે આપણે લખીશું, એ વાક્ય તમારે જાતે બનાવીને લખવાના. ઓકે, ફાવશે ને. બીજું આ જે છે કોષ્ટક, કે આપણે મિત્રોની વિગતો ભરવાની છે, તમારા આજુબાજુના મિત્રો હોય એની વિગતો ભરીને લખી કાઢજો, ઘરે કરજો એવી એ એક્ટિવિટી. આ પણ ઘરે જ કરજો એક્ટિવિટી. એક્ટિવિટી કઈ છે નહીં, કેટલાક હક તમને જે મળતા હોય એની વાત છે, બરાબર, એ વાંચો ઘરે. રાઇટ રિસ્પેક્ટિંગ રાઇટ ફ્રેન્ડ્સ પેરેન્ટ્સે, બરાબર, તમારે ઘરે વાંચી સંભળાવજો મિત્રોને, પપ્પા મમ્મીને. ઓકે, તો આટલી વાત આપણે આ પાઠમાં કરી, અને આ સાથે આ પાઠ આપણે બધું વિગતો પૂરો કર્યો. મિત્રો જે આપી એક્ટિવિટી નોટમાં લખજો, ન સમજાય તો પૂછી લેજો મળીએ ત્યારે. ઓકે, ચલો બાય.